સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દિલ્હીમાં ફરી શરમસાર દુષ્કર્મની ઘટનાને લઈને કેન્ડલ માર્ચ મૌન રેલી યોજાઈ હતી અને આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે કેન્ડલ માર્ચ દ્વારા બાળકીને શ્રદ્ધાંજલિ અર્પી હતી। પ્રાંતિજ ખાતે રહેતા વિવિધ સમાજના લોકો દ્વારા બાંખરિયા બસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા અને દિલ્હીમાં છાવણી પાસે જૂના નાંગલમાં એક શમશાનમાં 9 વર્ષની બાળકી પર ગેંગ રેપ કરી હત્યા કરનાર આરોપીઓએ પુરાવાનો નાશ કરવા તથા પરિવારની મંજૂરી વિના બાળકીના અંતિમ સંસ્કાર કરી તમામે તમામ પુરાવાનો નાશ કરવાની ઘટના બાદ સમગ્ર દેશમાં આ 9 વર્ષની બાળકીને ન્યાય મળે, તેના માતા-પિતાને ન્યાય મળે તે માટે ઠેરઠેર આવેદનપત્રો સહિત કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રાંતિજ ખાતે દિલ્હીમાં ફરી શર્મનાક દુષ્કર્મની ઘટનાને લઈને કેન્ડલ માર્ચ યોજાઈ આરોપીઓને ફાંસીની સજા થાય તે માટે કેન્ડલ માર્ચ મૌન રેલી યોજાઈ ત્યારે પ્રાંતિજ ખાતે પણ શનિવારના રોજ રાત્રિના સમય વિવિધ સમાજના લોકો દ્વારા આપમેળે ઉપસ્થિત રહીને આરોપીઓની ફાંસીની સજા થાય તે માટે મૌન રેલીનું આયોજન કર્યું હતું અને કેન્ડલ માર્ચ રેલી યોજી બાળકીને શ્રદ્ધાંજલિ આપી હતી। 9 વર્ષની બાળકી પર ગેંગ રેપ કરી હત્યા કરી આરોપીઓએ પુરાવાનો નાશ કરવા પરિવારની મંજૂરી વિના બાળકીના અંતિમ સંસ્કાર કર્યા। કેન્ડલ માર્ચ રેલીમાં તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા જેમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રશ્રી બારૈયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોલંકી, રેખાબેન સોલંકી સહિત ભાણાવાલા, નૂતનભાઈ પરમાર, હાર્દિક બ્રહ્મભટ્ટ, નટુભાઈ બારોટ, સંજય પટેલ, નીરુબેન પટેલ સહિત વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉમંગ રાવલ, ZS TV, પ્રાંતિજ। આજે પ્રાંતિજ તાલુકાથી પ્રાંતિજની તમામ જનતા અહીંયા ભેગી થઈ છે અને શેના માટે ભેગી થઈ છે, આજે અમે કેન્ડલ માર્ચ કર્યું છે। કેન્ડલ માર્ચ કરવો અમારા માટે આજે અઘરું બની ગયું છે, કારણ કે આજે જેના માટે કેન્ડલ માર્ચ કર્યું એ દિલ્હીની 9 વર્ષની બાળકી ઉપર જે પાછો બળાત્કાર થયો, બળાત્કાર કરીને એને મારી નાખીને સળગાઈ નાખવામાં આવી છે એ તમામ ન્યૂઝોમાં આવ્યું છે અને પૂરી દુનિયાએ જાણ્યું છે। અને ન્યૂઝમાં બી એવું જ કહેવામાં આવે છે કે હિન્દુત્વની વાતો કરવાવાળા પણ એવું જ લખે છે કે આ તો દલિતની દીકરી છે, પણ દલિતની દીકરી નહીં, આખા દેશની દીકરી છે અને આ 9 વર્ષની બાળકી ઉપર આ અજન્ય કૃત્ય કરવામાં આવ્યું છે, એને ફાંસીની સજા આપવી જોઈએ। અને હવે તો આ દેશની અંદર મહિલાઓની સુરક્ષા બિલકુલ રહી નથી, મહિલા સુરક્ષા માટે આગેવાનોથી લઈને દલિત સમાજ નહીં પણ દરેક સમાજ નહીં દીકરી કહેવાયા, આ એકલી દલિત સમાજની દીકરી નથી, દરેક સમાજની દીકરી છે અને દરેકમાં આક્રોશ છે કે આવી નાની નાની ભૂલકી બાળકીઓને જો આવા રોડ ઉપર રસ્તા નર પીસાશો, આવો બળાત્કાર કરી અને એમને છોડી દેશે, પાછા એમને મારી પણ નાખે છે જીવતી સળગાઈ મારવામાં, એના બદલે એ લોકોને ફાંસીની સજા થવી જોઈએ, કડકમાં કડક સજા થવી, એવી સજા થવી જોઈએ કે એમની સજા સાંભળી અને બીજાના રોંટા ઊભા થઈ જાય, એવી અમારી મહિલાઓની બી માંગ છે અને પ્રાંતિજ તાલુકાની સમગ્ર જનતાની એવી માંગ છે કે આ જંગલી નર પીસાશોને ફાંસીની સજા તાત્કાલિકના ધોરણે થવી જોઈએ। દલિત વાલ્મીકિ સમાજની બાળા પર જે અધમ કૃત્ય લોકોએ કર્યું છે એ લોકોને ફાંસી મળવી જોઈએ અને અધમ કૃત્યનું